जामिया फैजान अहमदी अजीम शान है, जामिया फैजान अहमदी अजीम शान है। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। मारा प्यारा विद्यार्थी मित्रों, अपने गणित विषय नी अंदर भूमितिना आकारों विषय चर्चा करी रहा छे, तेमा आपणे खूणाओ विषय अभ्यास कर्यो हतो। तो विद्यार्थी मित्रों, आजे आपणे खूणाओमां वधारे अभ्यास करीशुं। खूणाओना प्रकारों विषय आपणे अभ्यास आजे करीशुं। ભૂમિતિના આકારોમાં આપણે ખૂણાઓ, ખૂણા એંગલ વિશે અભ્યાસ કર્યો હતો। ખૂણાઓમાં આજે આપણે સૌ પ્રથમ જોઈએ ખૂણો એટલે શું। તો એક જ ઉદ્ભવ બિંદુમાંથી પસાર થતા બે કિરણો ખૂણાની રચના કરે છે। ધારો કે આ કોઈ ઉદ્ભવ બિંદુ છે, તેને આપણે નામ આપીએ કેપિટલ ઓ। આ કેપિટલ ઓ માંથી બે કિરણો પસાર થાય છે, એક આ કિરણ, બીજું આ કિરણ। આ એ નામ આપીએ આ બિંદુને, આ બિંદુને બી નામ આપીએ। જો ઉદ્ભવ બિંદુ ઓ માંથી બે કિરણ ઓ બી અને કિરણ ઓ એ પસાર થાય છે, તો આ બે કિરણો છે એ ખૂણાની રચના કરે છે। આ ભાગને આપણે શું કહીશું? ખૂણો કહીશું। આ ભાગને આપણે ખૂણો કહીશું। એક જ ઉદ્ભવ બિંદુમાંથી પસાર થતા બે કિરણો ખૂણાની રચના કરે છે। અહીં આકૃતિમાં એક જ ઉદ્ભવ બિંદુ ઓ માંથી બે કિરણો, કિરણ ઓ બી અને કિરણ ઓ એ પસાર થાય છે, જે ખૂણાની રચના કરે છે। અહીં આકૃતિમાં ખૂણો ઓ આવેલો છે, અહીંયા ઓ ખૂણો, આપણે આ ખૂણાને શું કહીશું? ખૂણો ઓ। આકૃતિમાં ખૂણો ઓ દર્શાવેલું છે। આકૃતિમાં ખૂણો ઓ દર્શાવેલું છે, સંકેતમાં ત્યાંને આપણે સંકેત, ખૂણા માટે સંકેત કેવું છે? તો આ પ્રમાણે ખૂણો ઓ, શું વાંચન કરીશું? ખૂણો ઓ। આ ખૂણાઓને બે રીતે પણ લખી શકાય, જુઓ। એક તો ખૂણો એ ઓ બી, એ ઓ બી ઓ વચ્ચે આવવું જોઈએ, અને બીજું ખૂણો બી ઓ એ। એટલે ઓ ખૂણાને બે રીતે લખી શકાય, ખૂણો એ ઓ બી અને ખૂણો બી ઓ એ, અથવા ખૂણો ઓ પણ લખી શકાય।
એક જ ઉદ્ભવ બિંદુમાંથી પસાર થતા બે કિરણો ખૂણાની રચના કરે છે. અહીં ઉદ્ગમ બિંદુઓમાંથી બે કિરણો કિરણ ઊભી અને કિરણ ઓએ પસાર થાય છે. આકૃતિમાં ખૂણો ઓ દર્શાવેલ છે. સંકેતમાં તેને આપણે ખૂણો આ પ્રમાણે દર્શાવીશું. તેમજ ખૂણાઓને બીજી બે રીતે પણ લખી શકાય. ખૂણો એ ઓ બી પણ લખી શકાય અને ખૂણો બી ઓ એ પણ લખી શકાય. આપણે ખૂણાઓના પ્રકાર, ખૂણાઓના માપ એ વિશે ચર્ચા કરી. તો મુખ્ય ચાર દિશાઓ આવેલી છે, ઉત્તર, દક્ષિણ પૂર્વ પશ્ચિમ. તો ઘડિયાળના કાંટા આપણે ગણીએ તો 12, 3, 6 અને 9. ઘડિયાળના કાંટા ગણીએ તો 12, 3, 6, 9. 12, 3, 6, 12, 3, 6, 9 અથવા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. સૌપ્રથમ આપણે કાટખૂણો જોઈએ. તો આપેલી આકૃતિમાં ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા, ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા વડે જે ખૂણો બને છે, ઉત્તર દિશાના એક કિરણ અને પશ્ચિમ દિશાના એક કિરણ, તો ઉત્તર અને પશ્ચિમ વચ્ચે જે ખૂણો બને છે તેને આપણે કાટખૂણો કહીશું અને તેનું માપ હોય છે 90 અંશ. જો જ્યારે ખૂણાનું માપ લખતા હોઈએ આપણે તો આંકડાઓની ઉપર એક ગોળ નાનું ટપકું કરવાનું, તેને આપણે અંશ તરીકે વાંચન કરીશું. એટલે કાટખૂણાનું માપ હોય છે 90 અંશ. તેવી રીતે પૂર્વ દિશા અને દક્ષિણ દિશા, પૂર્વ દિશા અને દક્ષિણ દિશા, દક્ષિણ દિશા અને પૂર્વ દિશા વચ્ચે પણ કાટખૂણો રચાશે. તેવી રીતે પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વચ્ચે પણ કાટખૂણો બનશે. તેવી રીતે પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે પણ કાટખૂણો બનશે. જો આ રીતે ખબર ના પડે તો 12 અને 3, તો 12 અને 3ની વચ્ચે કાટખૂણો બનશે. તેવી રીતે 3 અને 6ની વચ્ચે કાટખૂણો બનશે. 6 અને 9ની વચ્ચે કાટખૂણો બનશે અને 9 અને 12ની વચ્ચે કાટખૂણો બનશે. ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા, પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા, દક્ષિણ દિશા અને પૂર્વ દિશા, પૂર્વ દિશા અને ઉત્તર દિશા, ઉત્તર દિશા વચ્ચે કાટખૂણો બને છે, વચ્ચે કાટખૂણો બને છે. અથવા તો 12 અને 3, 3 અને 6, 6 અને 9 અને 9 અને 12ની વચ્ચે કાટખૂણો બને છે અને કાટખૂણાનું માપ છે 90 અંશ. કાટખૂણાનું માપ હોય છે
न्यू अंश, न्यू अंश, अंशन केव करीशू आपणे न्यू अंश, न्यू अंश होय छे। तो खूणाओनी अंदर सौ प्रथम काटखूणो, तो काटखूण एटले उत्तर दिशा, पश्चिम दिशा, पश्चिम दिशा ने दक्षिण दिशा, दक्षिण दिशा ने पूर्व दिशा, ने पूर्व दिशा ने उत्तर दिशा, अथवा तो बार थी त्रण, त्रण थी छ, छ थी नौ ने नौ थी बार नी वच्चे काटखूणो बने छे। काटखूणा नुं माप नेव अंश होय छे। સરળ પણ એટલે ઉત્તર અને દક્ષિણ દિશા, ઉત્તર દિશા અને દક્ષિણ દિશા, અથવા તો પશ્ચિમ દિશા અને પૂર્વ દિશા, ઉત્તર અને દક્ષિણ દિશા, ઉત્તર દિશા અને દક્ષિણ દિશા, અથવા તો પશ્ચિમ દિશા અને પૂર્વ દિશા, સરળ કોણ બનાવે છે એટલે કે બાર થી છ, બાર અને છ વચ્ચે જે ખૂણો બને, અથવા તો ત્રણ થી નવ વચ્ચે જે ખૂણો બને તેને આપણે સરળ કોણ કહીશું, એટલે કે બે કાટખૂણા ભેગા થાય એટલે એક સરળ કોણ બને, પૂર્વ દિશા સરળ કોણ બનાવે, સરળ કોણ સરળ કોણ બને છે, ને બે કાટખૂણા થયા ઉત્તર થી પશ્ચિમ નેવું અંશ ને પશ્ચિમ થી દક્ષિણ નેવું અંશ, બે કાટખૂણા થયા, એક સરળ કોણનું માપ બે કાટખૂણા જેટલું હોય એટલે કે 180 અંશ હોય છે। સરળ કોણનું માપ 180 અંશ હોય છે। કાટખૂણો એટલે ઉત્તરથી પશ્ચિમ દિશા વચ્ચે કાટખૂણો રચાય છે, કાટખૂણાનું માપ 90 અંશ હોય છે। હવે ઉત્તરથી દક્ષિણ અથવા તો પૂર્વથી પશ્ચિમ દિશા વચ્ચે સરળ કોણ રચાય છે, સરળ કોણનું માપ 180 અંશ હોય છે। લઘુ કોણ, જો અહીંયા ઘડિયાળ દર્શાવેલી છે આપણે, એક થી બાર અંક આપણે દર્શાવેલા છે એટલે ઘડિયાળ દર્શાવેલી છે। હવે લઘુ કોણ એટલે શું, તો ધારો કે એક કાંટો બહાર ઉપર છે અને ફરતો ફરતો તે બે ઉપર આવે, એક કાંટો બહાર ઉપર છે ફરતો ફરતો તે બે ઉપર આવે કલાક કાંટો, તો જે ખૂણો રચાય તેને આપણે લઘુ કોણ કહીશું, અથવા તો ગુણનું કોણથી નાના ખૂણાને આપણે લઘુ કોણ કહીશું, લઘુ કોણનું માપ 0 થી 90 અંશની વચ્ચે હોય। લઘુ કોણ એટલે 12 અને 1 વચ્ચે જે ખૂણો રચાય છે, અથવા તો 12 અને 2 વચ્ચે જે ખૂણો રચાય છે તેને આપણે લઘુ કોણ કહીશું, બે વચ્ચે બનતા
ખૂણાને લઘુ કોણ કહે છે. સાત અને આઠ વચ્ચે અથવા તો નવ અને સાત વચ્ચે લઘુકોણનું માપ ઝીરો અંશથી નેવ અંશની વચ્ચે આવેલું હોય છે. ને પંચોતેર અંશ, તો તે પંચોતેર અંશના માપના ખૂણાને લઘુ કોણ કહીશું, એસી અંશના માપના ખૂણાને લઘુ કોણ કહીશું, પંચ્યાસી અંશના માપના ખૂણાને લઘુ કોણ કહીશું, નેવ્યાસી અંશના માપના ખૂણાને લઘુ કોણ કહીશું, પરંતુ નેવ અંશના માપના ખૂણાને આપણે કાટકોણ કહીશું. એટલે કે ઝીરોથી નેવ અંશની અંદર આવેલા ખૂણાને આપણે લઘુ કોણ કહીએ છીએ. લઘુ કોણનું માપ ઝીરોથી નેવ અંશની વચ્ચે આવેલું હોય છે. અથવા તો બાર અને એક વચ્ચે લઘુ કોણ રચાય છે, બાર અને બે વચ્ચે લઘુ કોણ રચાય છે. હવે ગુરુ લઘુ કોણ પછી કાટકોણ, બાર અને ત્રણ વચ્ચે કાટકોણ બને છે, ત્રણ અને છ વચ્ચે કાટકોણ બને છે, છ અને નવ વચ્ચે કાટકોણ બને છે, નવ અને બાર વચ્ચે કાટખૂણો બને છે. કાટખૂણાનું માપ નેવ અંશ આવેલું હોય છે. તે આપણે આગળ અભ્યાસ કર્યું. હવે આપણે ગુરુ કોણ વિશે ચર્ચા કરીએ. ગુરુ કોણ, તો બાર અને પાંચ વચ્ચે જો કલાક કાંટો બાર ઉપર હોય અને ફરતો ચાર ઉપર આવે અથવા પાંચ ઉપર આવે તો તેને આપણે ગુરુ કોણ કહીશું. કલાક કાંટો બાર ઉપરથી ફરતો ચાર ઉપર આવે કે પાંચ ઉપર આવે તો ગુરુ કોણ બનશે. ગુરુ કોણનું માપ કાટખૂણા કરતા વધારે, એટલે કે નેવ અંશ અને એકસો એસી અંશની વચ્ચે આવેલું હોય છે. ગુરુકોણનું માપ નેવ અંશથી એકસો એસી અંશની વચ્ચે આવેલું હોય છે. લઘુકોણનું માપ તો ઝીરો અંશથી નેવ અંશની વચ્ચે આવેલું હોય છે. કાટખૂણાનું માપ નેવ અંશ હોય છે. ગુરુકોણનું માપ નેવ અંશથી વધારે અને એકસો એસી અંશ કરતા ઓછું, એટલે કે નેવ અંશ અને એકસો એસી અંશની વચ્ચે આવેલું હોય છે. બાર અને ચાર, બાર અને પાંચ વચ્ચે ગુરુ કોણ બને છે. ગુરુકોણનું માપ નેવ અંશ અને એકસો એસી અંશની વચ્ચે અથવા તો નેવ અંશથી વધારે અને એકસો એસી અંશથી ઓછો ની વચ્ચે આવેલું હોય છે. એટલે કે એકાણું અંશના માપના ખૂણાને ગુરુ કોણ કહીશું, સો અંશના માપના ખૂણાને ગુરુ કોણ કહીશું, એકસો દસ અંશના માપના ખૂણાને ગુરુ કોણ કહીશું, એકસો વીસ અંશના માપના ખૂણાને ગુરુ કોણ કહીશું, એકસો ઓગણએસી અંશ સુધીના માપના ખૂણાને આપણે ગુરુ કોણ કહીશું.
બાર અને ચાર અથવા તો બાર અને પાંચ વચ્ચે જે ખૂણો બને તેને આપણે ગુરુકોણ કહીશું. ગુરુકોણનું માપ 90 અંશ કરતાં વધારે અને 180 અંશ કરતાં ઓછું હોય છે, એટલે કે 90 અંશ અને 180 અંશની વચ્ચે ગુરુકોણનું માપ આવેલું હોય છે. બાર અને છ કલાકનો કાંટો બાર ઉપરથી ફરતો ફરતો છ ઉપર આવે, અથવા તો ત્રણ ઉપરથી ફરતો ફરતો નવ ઉપર આવે, તો તેને આપણે સરળ કોણ કહીશું. સરળ કોણનું માપ 180 અંશ હોય છે. હવે સરળ કોણ પછી પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ કોણ, પ્રતિબિંબ ઘડિયાળનો કાંટો બહાર ઉપર, ઘડિયાળનો કલાક કાંટો બહાર ઉપરથી ફરતો 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 પાછા ને પાછો બહાર ઉપર આવે એટલે આખું એક પરિભ્રમણ પૂરું કરે. ઘડિયાળનો કાંટો એક આખું પરિભ્રમણ પૂરું કરે તેને આપણે પ્રતિબિંબ કોણ કહીશું. ધારો કે ઘડિયાળનો કલાકનો કાંટો ત્રણ ઉપરથી ફરતો 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 આખું પરિભ્રમણ કરીને પાછું ત્રણ ઉપર આવે, આ ખૂણાને આપણે પ્રતિબિંબ કોણ કહીશું. અને પ્રતિબિંબ ખૂણાનું માપ 360 અંશ હોય છે, એટલે કે 360 અંશ વાળા ખૂણાને પ્રતિબિંબ કોણ કહે છે. બહારથી બહાર સુધી એટલે કે આખા પરિબ આખું પરિભ્રમણ પૂરું કરતા પ્રતિબિંબ કોણ બને છે. પ્રતિબિંબ કોણ બને છે. પ્રતિબિંબ કોણનું માપ, પ્રતિબિંબ પ્રતિબિંબ કોણનું માપ 360 અંશ હોય છે. માપ 360 અંશ હોય છે. બહારથી બહાર ઉપરથી ફરતો ફરતો કલાક કાંટો પાછો ને પાછો બહાર ઉપર આવે તો આખું જે એક પરિભ્રમણ પૂરું કરે તેને આપણે પ્રતિબિંબ કોણ કહીશું. અને પ્રતિબિંબ કોણનું માપ 360 અંશ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂણાઓ વિશે અભ્યાસ કર્યું. ખૂણો એક જ ઉદ્ભવ બિંદુમાંથી પસાર થતા બે કિરણો ખૂણાની રચના કરે છે. ત્યારબાદ આપણે ખૂણાના સંકેત વિશે અભ્યાસ કર્યું. ત્યારબાદ ખૂણાઓના પ્રકાર, તો ખૂણાઓના પ્રકારમાં આપણે લઘુકોણ ખૂણો, લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ અને પ્રતિબિંબ કોણ વિશે અભ્યાસ કર્યું. સૌપ્રથમ ગુરુ લઘુકોણ, તો જે ખૂણાનું માપ 0 અંશથી વધારે અને 90 અંશ કરતાં ઓછું, એટલે કે જે ખૂણાનું માપ 0 થી 90 અંશની વચ્ચે હોય તે ખૂણાને લઘુકોણ કહે છે. ત્યારબાદ આપણે કાટકોણ વિશે અભ્યાસ કર્યો, તો જે ખૂણાનું માપ 90 અંશ હોય, ઉદાહરણ તરીકે 12 અને 3, 3 અને 6, 6 અને 9, 9 અને 12, તો જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટખૂણો કહે છે. ત્યારબાદ ગુરુકોણ, તો 90 અંશ કરતા વધારે અને 180 અંશ કરતા ઓછું, એટલે કે 90 અંશ અને 180 અંશની વચ્ચે આવેલા ખૂણાને આપણે ગુરુકોણ કહીએ છીએ. ત્યારબાદ સરળ કોણ,
તો 12 અને 6 અથવા તો 3 અને 9 વચ્ચે બનતો ખૂણો એટલે સરળકોણ 180 અંશના માપના ખૂણાને સરળકોણ કહે છે. 180 અંશના માપના ખૂણાને સરળકોણ કહે છે. અને ઘડિયાળનો કાંટો આખો એક પરિભ્રમણ પૂરું કરે ને બહાર ઉપર જે શરૂઆત થાય અને આખો ફરતો 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 પાછો ને પાછો બહાર ઉપર આવે ને આખું એક પરિભ્રમણ પૂરું કરે. તો આખા પરિભ્રમણ પૂરું કરે તો આખાને આપણે પ્રતિબિંબ કોણ કહીશું. ને પ્રતિબિંબનું કોણ 360 અંશ હોય છે. કંપાસ બોક્સની અંદર એક અર્ધવર્તુળ જેવું સાધન આવેલું હોય છે તેને આપણે કોણ માપક કહીએ છીએ. અને આ કોણ માપકની અંદર ઉપર 0 થી 90 અંશ અને 90 અંશથી 180 અંશ સુધીના અંકો દર્શાવેલા હોય છે. તો આ કોણ માપકની મદદથી આપણે કોઈ પણ ખૂણાનું માપ માપી શકીએ છીએ જે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા. હવે આપણે ઘરકામની ચર્ચા કરીએ. ખાલી જગ્યા પ્રથમ 0 અંશથી 90 લઘુ કોણનું માપ ખાલી જગ્યા હોય છે. ખાલી જગ્યા હોય છે 0 થી 90 અંશ, 0 થી 90 અંશની વચ્ચે 0 અંશ અથવા 90 અંશ, 90 અંશ કરતા વધારે. બીજી ખાલી જગ્યા 90 અંશના માપના ખૂણાને ખાલી જગ્યા કહે છે. ખાલી જગ્યા કહે છે. તો લઘુ કોણ, કાટકોણ, ગુરુ ગુરુ કોણનું માપ ખાલી જગ્યા હોય છે. ખાલી જગ્યા હોય છે. નેવ અંશ થી 180 અંશની વચ્ચે 180 અંશ, 180 અંશ કરતા વધારે. ચોથો પ્રશ્ન, ચોથી ખાલી જગ્યા 180 અંશના માપના ખૂણાને ખાલી જગ્યા કહે છે. ખાલી જગ્યા કહે છે. ગુરુ કોણ,
सरल प्रति लघु कोण सरल पांचमी खाली जगह प्रतिबिंब कोणनु माप माप खाली जगह होय छे। जीरो अंश नेव अंश एक सौ ऐसी अंश त्रन सौ साठ अंश। तो विद्यार्थी मित्रों आजना घरकाम में तमारे योग्य विकल्प पसंद करीने खाली जगह पूरवानी छे। प्रथम खाली जगह लघुकोण नु माप खाली जगह होय छे जीरो थी नेव अंश नी वच्चे, जीरो अंश नेव अंश अथवा नेव अंश करता वधारे। आ चार मांथी जे साचुं विकल्प होय ते तमारे खाली जगह में लखवानुं। बीजुं नेव अंश ना मापना खूणाने खाली जगह कहे छे लघुकोण काटकोण गुरुकोण। ત્યારબાદ ગુરુકોણનું માપ ખાલી જગ્યા હોય છે નેવથી એક નેવ અંશથી એકસો એંશી અંશની વચ્ચે, એકસો એંશી અંશ એકસો એંશી અંશ કરતાં વધારે। ત્યારબાદ ચોથી ખાલી જગ્યા એકસો એંશી અંશના માપના ખૂણાને ખાલી જગ્યા કહે છે ગુરુકોણ લઘુકોણ સરળ। અને પાંચમી ખાલી જગ્યા પ્રતિબિંબ કોણનું માપ ખાલી જગ્યા હોય છે જીરો અંશ નેવ અંશ એકસો એંશી અંશ ત્રણસો સાહીઠ અંશ। વિદ્યાર્થી મિત્રો આપણે વધારાનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું। થેન્ક યુ।